નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ માજીસા ક્લાસીસ. આજે આપણે ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં એકમ કસોટી જુલાઈ 2020. તો સમય ન બગડતા આપણે શરૂઆત કરીએ. મિત્રો, પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. નંબર 1 મિત્રો, -9 વત્તા ખાલી જગ્યા મૂકો તો 0 થાય. તો મિત્રો, તેની વિરોધી સંખ્યા મૂકીએ તો 0 થાય. તો અહીંયા આપણે શું મૂકવા પડશે? +9. તો શું થશે? 0 બનશે. શું બનશે? 0. વિરોધી સંખ્યા મૂકીએ તો મિત્રો, તો અહીંયા શું આવશે? +9. ચલો પ્રશ્ન નંબર 2 જુઓ મિત્રો. તો અહીંયા -45 વત્તા ખાલી જગ્યા મૂકો તો -45 આવે. તો સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? તો મિત્રો 0. તો આપણો જવાબમાં શું આવશે? 0. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 3. અહીંયા જો -4 વત્તા બીજા કૌંસમાં છે +5 +17. તો અહીંયા જો બીજા કૌંસમાં શું કર્યું? પહેલું જૂથ બનાવ્યું, પછી બીજામાં એમના એમ. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? +5. આ કયો નિયમ આવશે? જૂથનો નિયમ. બરાબર મિત્રો. અહીંયા જો પ્રશ્ન નંબર 4, 0 વત્તા ખાલી જગ્યા મૂકો તો -17 આવે. તો શું આવશે? 0 સંખ્યા એના એ જ મૂકવી પડે. સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? 0. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. એટલે ખાલી જગ્યા જો -17 વત્તા -37. હવે પહેલાં -37 છે, તો અહીંયા શું આવશે? -17. કયો નિયમ આવશે? ક્રમનો નિયમ. બરાબર મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપો. નંબર 1, -20 નો -1 સાથેનો ગુણાકાર શું મળે? તો મિત્રો અહીંયા જો -20 નો ગુણાકાર -1 સાથે કરીએ તો -1 કેટલી વાર થઈ જાય? 2 વાર છે, એટલે બેકી સંખ્યામાં છે, એટલે પ્લસ થઈ જશે. તો +20 જવાબ આવે. 1 નો ગુણાકાર તો 1 રહે, -+. હવે મિત્રો અહીંયા જો પ્રશ્ન નંબર 2, કે -12 × 0 × -17 નો જવાબ શું આવે? મિત્રો, કોઈ પણ સંખ્યા હોય, ગમે તેટલી વાર ગુણાકાર થાય, તો 0 સાથેનો જવાબ હંમેશા કેટલો આવશે? 0 જ આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો. ગુણાકાર કરો. -3 × -4 × 2 × -1. તો આ બંનેનો પહેલા ગુણાકાર કરીએ તો -+ અને શું થશે? 12. 4 × 12. બરાબર મિત્રો. હવે -2 × -1. હવે આ બંનેનો ગુણાકાર કરો મિત્રો. 12 × 2 = 24 × -1. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો -+ અને -, તો -1 આવશે જવાબમાં. બરાબર. 24 × 1 = 24. તો -24 આપણો જવાબ બનશે. પ્રશ્ન નંબર 3 મિત્રો, નીચેના દાખલા ગણો. નંબર 1, નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 1.3 સેમી છે. બહુકોણની પરિમિતિ 10.4 સેમી છે. તો બહુકોણની કેટલી બાજુઓ ધરાવે છે? મિત્રો, આપણે શોધવાનું છે શું? બહુકોણની બાજુઓ. તો નિયમિત બહુકોણની બાજુ બરાબર શું થાય? બહુકોણની પરિમિતિ ભાગ્યા બહુકોણની દરેક બાજુની લંબાઈ. બરાબર મિત્રો. અહીંયા આવશે 10.4, નીચે આવશે 1.3. બરાબર મિત્રો. હવે જુઓ તો તમારે શું કરવાનું? પોઈન્ટ ના ફાવતો હોય તો પોઈન્ટને કાઢી દઈએ. નીચે 10 મૂકો, બરાબર ને? અહીંયા મોટા છેદમાં 13/10 કરો. હવે મિત્રો, છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. તો 104/10 × 10/13. બરાબર, ઉડી ગયા. હવે 13/8 = 104. તો જવાબ શું આવશે? 8.
नियमित बहुकोणी बाजू केटली हशे मित्रों, नियमित बहुकोणी बाजू आठ छे अने तेनुं नाम शुं छे? अष्टकोण। हवे जोईए नंबर प्रश्न नंबर बे। मित्रों एक पेंट बनावा माटे 1.20 मीटर कापड जोईए। एक सरखा मापना 12 पेंट बनावा माटे केटलू कापड जोईए? तो मित्रों अहींया शुं करवो पड़शे? गुणाकार करवो पड़े। तो चलो शुं शोधवानुं छे? 12 पेंट बनावा माटे अहीं 12 पेंट बनावा माटे कुल कापड बराबर एक पेंट बनावानू कापड गुण्या 12। तो एक पेंट एटले 1.20 गुण्या 12। हवे जो मित्रों 120 नीचे केटला आवशे? 100 गुण्या 12 શૂન શૂન ઉડી જાય। ચલો 12 ગુણ્યા 12 144 થાય। 12 ગુણ્યા 12 કરશો મિત્રો 144, નીચે 10। ચલો અહીંયા 10 હોય તો શું કરવાનું? ઉપર એક પોઈન્ટ મૂકી દો તો 14.4 મીટર કાપડ જોઈએ। કેટલું જોશે? 14.4। તો 12 પેન્ટ બનાવવા માટે 14.4 મીટર કાપડ જોઈએ। મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના દાખલા ગણો। નંબર 1, રવિના 1 કલાકમાં પુસ્તકનો 1/5 ભાગ વાંચે છે। પુસ્તકનો કેટલામો ભાગ તે 2.15 કલાકમાં વાંચશે? તો મિત્રો અહીંયા શું કહે છે? જો રવિ 1 કલાકમાં 1/5 ભાગ વાંચે પુસ્તકનો। રવિ 1 કલાકમાં 1/5 ભાગ પુસ્તકનો વાંચે। હવે શું કે પુસ્તકનો કેટલામો ભાગ શોધવાનો છે મિત્રો? તો 2.15 કલાકમાં, એટલે 2.15 કલાક કીધા તો આને હું કરું? મિશ્ર પૂર્ણાંક રહે છે તો અશુદ્ધમાં ફેરવી દઈએ। 5 × 2 = 10 ને 1, 11.5 થાય। તો કલાકમાં કેટલામો ભાગ પુસ્તકનો વાંચશે? બરાબર મિત્રો? ચલો હવે આનો શું કરવાનો? ગુણાકાર કરવાનો। તો 11/5 ગુણ્યા 1/5 આ છેદમાં 1 આવશે। બરાબર મિત્રો? આવી રીતે ધોરણ 6 કરતા હતા। તો ચલો હવે 1 હોય તો કોઈ ના થાય। ચલો અંશનો ગુણાકાર અંશ સાથે, તો 11 × 1 = 11, નીચે કોણ છે? 5। બરાબર મિત્રો? તો જવાબમાં ચલો હવે આને અશુદ્ધમાં ફેરવી દઈએ, આ મિશ્રમાં। તો 11 × 15 અહીંયા 5 × 1 = 10, નીચે 1। બરાબર મિત્રો? ચલો ઉપર શું આનો 2.15 જવાબ આવશે? 2.15 ભાગ, તો આ શું આવ્યો? આટલો ભાગ વાંચશે। બરાબર મિત્રો? તો જવાબ બનશે પુસ્તકનો 2.15 ભાગ વાંચશે। ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 2। મહેશ 7.1 સેમી લંબાઈની પેપરની પટ્ટીને કાપીને 1.1 સેમી માપની નાની નાની પટ્ટી બનાવે છે। તો મહેશને નાની નાની પટ્ટીઓને કેટલા ટુકડા મળશે? મિત્રો અહીંયા આટલી મહેશભાઈ લાંબી પટ્ટી છે, હવે તેને કાપીને કેટલા સેમીની એક એક નાની બનાવે છે? 1.1। તો મિત્રો આપણે ચલો હવે પહેલા શું કરશો? મિશ્ર પૂર્ણાંક છે અને અશુદ્ધમાં ફેરવો। મહેશ 7.1 સેમીની લાંબી પેપરની પટ્ટી છે, તો 7 × 2 = 14 ને 1, 15 લાંબી પટ્ટી છે મિત્રો આટલી।
હવે કાપીને નાની નાની કેટલી પટ્ટીઓ કહે છે? નાની નાની એક ગુણાંક એક દૂત્યાંશ સેમીની માપની પટ્ટી બનાવે છે. તેથી બે એકા બે ને એક ત્રણ, ત્રણ દૂત્યાંશ નાની નાની, બરાબર. હવે શું કહે છે? મહેશને નાની નાની પટ્ટીઓ કેટલા ટુકડા મળશે? તો મિત્રો આનો ભાગાકાર કરીએ તો આની સાથે કરવું પડશે, બરાબર મિત્રો. તો લખવું પડશે મહેશને નાની પટ્ટીઓ ના ટુકડાની સંખ્યા બરાબર શું થાય? લાંબી પેપરની પટ્ટી, લાંબી પેપરની પટ્ટી ભાગ્યા એક નાની માપની પટ્ટી, બરાબર મિત્રો. હવે જો લાંબી કેટલી છે? 15/2, નીચે છેદમાં છે 3/2. તો મિત્રો હવે જો આનો અંશ ક્યારે છે? છેદનો છેદ ઉપર જાય એટલે 15/2 ગુણ્યા આનો વ્યસ થઈ જશે 2/3. ચલો 2/2 ઉડી જાય મિત્રો, 2/2 શું થશે? ઉડી જશે. હવે 5 × 3 = 15, તો જવાબ આવશે 5. તો મહેશને લખવાનો અહીંયા, મહેશને નાની પટ્ટીઓની 5 ટુકડા મળશે. પ્રશ્ન નંબર 5 મિત્રો, નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપો. નંબર 1 શોધો કે 0.4 × 6. તો મિત્રો અહીંયા દશાંશમાં હું લખ્યું 4/10, બરાબર મિત્રો. અહીંયા 6 નીચે કોઈ ના હોય તો કોણ હોય? 1 હોય. તો આ બંને અંશનો અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો 6 × 6 = 24, 10 × 1 = 10. ચલો હવે શું થાય? 1 પોઈન્ટ ડાબી સાઈડ ખસે ને મિત્રો, તો 2.4 જવાબ આવશે. શું આવશે? 2.4 આ આપણો જવાબ બનશે. હવે પ્રશ્ન નંબર 2 મિત્રો, શોધો 57.4 × 10. તો મિત્રો અહીંયા 57 × 574 લખું, નીચે 10, અહીંયા 10. હવે આ 10 ઉડી જાય તો જવાબ આવશે 574, બરાબર મિત્રો. આ પોઈન્ટ મેં કાઢી દીધો, એના 10 મૂક્યા. હવે પ્રશ્ન નંબર 3, અહીંયા એક લંબચોરસ આપી છે, અહીંયા પહોળાઈ છે, આ લંબાઈ છે. તો આકૃતિમાં બતાવેલ માપનો લંબચોરસ ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ શોધવા માટે શું શોધવું પડશે? લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈ કેટલી આપી છે મિત્રો? 4.7 × 3, બરાબર. હવે આ બંને શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો મિત્રો અહીંયા 4.47 જગ્યાએ હું લખીશ 47 × 3 કરીશ. 3 × 7 = 21 નો એકડો, બધી આવી 2, 3 × 4 = 12, 12 × 2 = 14, 141. તો 47/10 × 3, અહીંયા કોઈ ના હોય તો કોણ હોય? એકડો. આ બંને શું કરીશ હવે? ગુણાકાર. કેટલો આવ્યો? 141. નીચે કોણ છે? 10 × 1 = 10. હવે આ બંનેનો શું થાય? અહીંયા 14.1 બરાબર સેમી નો વર્ગ અથવા ચોરસ સેમી, આ બંને એકમો તેના છે. તો જવાબ શું આવ્યો? આ ક્ષેત્રફળ વચ્ચેની જગ્યા 14.1 ચોરસ સેમી અથવા તો સેમી વર્ગ. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણે ઘરે શીખેલી પ્રવૃત્તિ પણ શીખી ગયા છીએ, અહીંયા આઈ બટનમાં ક્લિક કરો તો પણ જોવા મળશે. થેન્ક યુ મિત્રો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.